नमस्कार बाळ मित्रो, धोरण 6 विषय गुजराती तेमा मैं तमने पाठ 13 એટલે કે સાગર કાંઠાનો પ્રવાસ એના ઉપર આધારિત છે, તો કે છે પ્રવાસ વર્ણન ઉપર, પણ એના લેખક કોણ છે? રઘુવીર ચૌધરી. તો આપણે સાદે પોથીનું ચલાવી દીધું હતું પ્રશ્ન નંબર 1 અને 2, એમાં પ્રશ્ન નંબર 2 હતો એ અડધો હતો, બરાબર? તો આપણે સાદેપોથીમાં પાન નંબર 21, 22 અને 23 અને આ જે ભાગ છે બીજો, તો તેમાં જો પ્રશ્ન નંબર 2 માં ગયા વિડીયોમાં ભૂલથી પ્રશ્ન નંબર 6 લખાઈ ગયો હતો, તો આજે તમને હું પ્રશ્ન નંબર 5 જે બાકી રહી ગયો હતો ત્યાંથી હું તમને સમજાવવાની શરૂઆત કરું છું. તો દરેક વિદ્યાર્થીઓ પહેલા તમારે સાદેપોથી કાઢે અને એમાં જોવે પેજ નંબર છે 21, એમાં પ્રશ્ન નંબર 3 માં પ્રશ્ન નંબર 2 ની અંદર 5મો છે કે માધવપુરના સમુદ્ર કિનારે કઈ 3 નદીઓ મળે છે, બરોબર? એ આપણે લખવાનો ભૂલી ગયા હતા, તો એ પ્રશ્નનો હું અહીંયા લખું છું અને ડાયરેક્ટ પછી પ્રશ્ન નંબર 7 લખું છું. કે પ્રશ્ન નંબર 6 જે મેં તમને કાલે લખાવી દીધો હતો, તો આ હવે 5 પછી સીધો 7 છે. તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 2 નો 5મો પ્રશ્ન, 5 કે માધવપુરના સમુદ્ર કિનારે કઈ 3 નદીઓ મળે છે? તો પાઠ આપણે સમજ્યા હતા, તમને ખ્યાલ છે કે 3 નદીઓ છે એ કઈ સમુદ્રને કિનારે મળે છે, તો આપણે એનો જવાબ સમજવાનો છે. એ જોઈએ આપણે કે માધવપુરના સમુદ્ર કિનારે ભાદર, ઓજત અને મદવંતી નદીઓ મળે છે. 3 નદીઓના નામ છે બાળ મિત્રો, તો 3 નદીઓના નામ તમારે યાદ રાખવાના છે. તો કયા છે એ? તો છે ભાદર, ઓજત અને મદવંતી. આ 3 નદીઓ સમુદ્ર કિનારે મળે છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. મેં તમને હમણાં કીધું હતું કે પ્રશ્ન નંબર 6 કાલે આગલા વિડીયોમાં મેં સમજાવી દીધો હતો, તે કયો હતો? ઝૂલેલાલ કોના અવતાર મનાય છે એ લખાઈ ગયો હતો. તો હવે જોઈએ ડાયરેક્ટ આપણે એમને પ્રશ્ન લખો તો જવાબ કે ઝૂલેલાલ વરુણદેવનો અવતાર મનાય છે. તો હવે ડાયરેક્ટ મેં લખ્યો છે પ્રશ્ન 7 કે સાહેબની રજા લઈને સિંધુ કયું ગીત ગાય છે? તો જોઈએ આપણે ઉત્તર કે સિંધુ સાહેબની રજા લઈને આ સિંધી ગીત ગાય છે. કયું છે એ બાળ મિત્રો? ઓ લાલ મેરી પત રખ્યો બલા ઝૂલે લાલ માણ. યાદ રાખવાનું છે કે સિંધુ છે એ સાહેબની રજા લઈને કયું ગીત ગાય છે. તો ફરીથી આપણે જોઈએ કે સિંધુ સાહેબની રજા લઈને આ સિંધી ગીત ગાય છે. ઓ લાલ મેરી પત રખ્યો બલા ઝૂલે લાલ. હવે જોયો પ્રશ્ન નંબર 8. તમે તમારી સાથે પોથીમાં જોજો પ્રશ્ન નંબર 8 કયો છે કે વાહણ તોડવાના વિશ્વવિખ્યાત કેન્દ્રનું નામ આપો. તો મેં તમને પાઠ સમજાવ્યો હતો ત્યારે તમને મેં કીધું હતું કે વાહણ તોડવાનું પ્રખ્યાત સ્થળ કેન્દ્ર કયું છે. તો આપણે જોઈએ બાળકો કે વાહણ તોડવાના વિશ્વવિખ્યાત કેન્દ્રનું નામ મહણાર અલંગ છે. શું છે? અલંગ લખવાનું છે. ઘણા સ્કૂલ બાળકો અલંક ક કરી નાખે છે, એટલે આપણે શું લખ્યું છે? અલંગ, બરોબર? ફરીથી આપણે પ્રશ્ન જોઈએ કે વહાણ તોડવાના વિશ્વવિખ્યાત કેન્દ્રનું નામ આપો. તો ઉત્તર છે વહાણ તોડવાના વિશ્વવિખ્યાત કેન્દ્રનું નામ મહણાર અલંગ છે, અલંગ છે. પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 મેં અહીંયા પૂરો કર્યો સાદે પોથીનો, બરોબર? જે કાલ અધૂરું હતું પ્રશ્ન નંબર 2 તે આજે મેં અહીંયા તમને સમજાવી દીધો છે. તો હવે જો પ્રશ્ન નંબર 3 કયો છે સાદે પોથીમાં જોજો કે નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. આપણે પહેલા કયા પ્રશ્ન લખ્યા? તો કે એક વાક્યમાં લખ્યા. તો હવે પ્રશ્ન કયા કેટલા વાક્યમાં લખવાના છે? તો કે 2-3 વાક્યમાં. થોડોક વધારે મોટો જવાબ લખવાનો છે આનો, એટલે તમને યાદ તો રહી જશે, મહેનત તો કરવી જરૂરી જ છે બાળકો. પ્રશ્ન નાનો હોય કે મોટો હોય, મોઢે કરવો પડશે. જોઈએ આપણે પ્રશ્ન નંબર 1 એમાં કયો છે. પ્રશ્ન 1 છે પ્રશ્ન નંબર 3 નો કે સોમનાથના પ્રભા ક્ષેત્રની કઈ વિશેષતા છે? કે સોમનાથના પ્રભા ક્ષેત્રે ની કઈ વિશેષતા છે? તો જવાબ જોઈએ આપણે કે સોમનાથના પ્રભાસ ક્ષેત્રે
મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે. શું છે? મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે. અને આ વિસ્તારમાંથી મનુષ્ય અતિ પ્રાચીન ખોપરી મળી છે. શું મળ્યું છે? મનુષ્યની અતિ પ્રાચીન, પહેલાની અતિ પ્રાચીન ખોપરી મળી છે. કઈ જગ્યાએ? તો સોમનાથના પ્રભા ક્ષેત્રે. ફરીથી આપણે પ્રશ્ન રિપીટ કરીએ કે સોમનાથના પ્રભા ક્ષેત્રની કઈ વિશેષતા છે? તો જવાબ જોઈએ આપણે કે સોમનાથના પ્રભા ક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે. અને આ વિસ્તારમાંથી મનુષ્યની અતિ પ્રાચીન ખોપરી મળી છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 2 કે દાંડી શા માટે પ્રખ્યાત છે? આપણે દાંડી શા માટે પ્રખ્યાત છે તો એ પ્રશ્નનો જવાબ આપણે જોઈએ કે ઉત્તર, અંગ્રેજોએ મીઠા પર વેરો નાખ્યો ત્યારે ગાંધીજીએ દાંડી યાત્રા દ્વારા એનો વિરોધ કર્યો હતો. ક્યારે? કે જ્યારે અંગ્રેજોએ મીઠા પર વેરો નાખ્યો હતો ત્યારે ગાંધીજીએ દાંડી યાત્રા દ્વારા એનો વિરોધ કર્યો હતો. તેથી જ ગાંધીજીએ દાંડી યાત્રા માટે પ્રખ્યાત છે. ફરીથી જોઈએ પ્રશ્ન આપણે કે દાંડી શા માટે પ્રખ્યાત છે? તો અંગ્રેજોએ મીઠા પર વેરો નાખ્યો ત્યારે ગાંધીજીએ દાંડી યાત્રા દ્વારા એનો વિરોધ કર્યો હતો. તેથી ગાંધીજીએ દાંડી યાત્રા માટે પ્રખ્યાત છે. પ્રશ્ન નંબર હવે જોઈએ 3 કે ગુજરાતીઓ દરિયાઈ ખેડૂત શા માટે કહેવાય છે? કે ગુજરાતી કેમ દરિયા ખેડૂત કહેવામાં આવે છે, બીજા કેમ નહીં? તો આપણે પ્રશ્નનો જવાબ જોઈએ બાળકો કે ગુજરાતીઓ દરિયા ખેડૂત શા માટે કહેવાય છે. તો જવાબ જોઈએ આપણે કે ગુજરાતીઓ દરિયાને ખેડીને દૂર દૂર વેપાર માટે જાય છે. શું કહે છે? દરિયા ખેડ્યો હોય છે એ ગુજરાતીઓ કઈ જગ્યાએ જાય છે? કે દરિયાને ખેડીને દૂર દૂર વેપાર માટે જાય છે. અને તેઓ કેવા છે? સાહસિક છે, નીડર છે. તેથી દરિયા ખેડૂ કહેવામાં આવે છે. ફરીથી પ્રશ્ન જોઈએ આપણે કે ગુજરાતીઓ દરિયા ખેડૂ શા માટે કહેવાય છે? તો ગુજરાતીઓ દરિયાને ખેડીને દૂર દૂર વેપાર માટે જાય છે. અને તેઓ કેવા છે? સાહસિક છે. તેથી દરિયા ખેડૂ કહેવાય છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 4 સાથે પોથીમાં જુઓ કે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે. પાઠ આપણે વાંચીએ તો જ ખબર પડે કે આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે. વાંચવું તો જરૂરી છે બાળકો. જ્યારે પણ હું વિડીયો લેક્ચરમાં તમને ભણાવું છું ત્યારે તમને સલાહ તો એ પહેલા આપું છું કે પાઠ ની તમને પાઠ સમજાવી દીધો અને મૂકી દો, ચલો એવું નથી કરવાનું. પણ આપણે શું કરવાનું છે? પાઠ વાંચવાનો છે. વાંચીએ તો અંદરથી બધું જ આપણને મળી જાય છે. મેં તમને પહેલાં પણ કીધેલું હતું. તો હવે જોઈએ કે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે. તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 4 પહેલો. સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે. તો આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? તો આપણે જોઈએ કે આ વાક્ય શિક્ષક સોમનાથ સાંભળે એ રીતે રેવતી વરુણને કહે છે. આવી જ રીતે જ્યારે પણ પરીક્ષામાં પૂછાય છે કે આ કે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે, તો આવી જ રીતે તમારે પ્રશ્નનો જવાબ લખવાનો છે કે આ વાક્ય કેવી રીતે બોલે છે અને કોને કહે છે. તો ફરીથી સમજાવું છું તમને હું કે આ વાક્ય શિક્ષક સોમનાથ સાંભળે એ રીતે રેવતી વરુણને કહે છે. આવી જ રીતે તમારે પરીક્ષામાં જો પૂછાય તો આવી રીતે જવાબ તમારે લખવાનો રહેશે. હવે જોઈએ બીજું, લોથલ અને તિથલને કસો સંબંધ ખરો? પ્રશ્ન ચિહ્ન છે બાળકો, જોજો ધ્યાનથી એના જવાબ જોઈએ આપણે કે આ વાક્ય વરુણ બોલે છે અને શિક્ષક સોમનાથને કહે છે. હવે જોઈએ આગળ ત્રીજું કે ઓ લાલ મેરી પત રખ્યો ગલા ઝૂલે લાલ વણા. તો આ કોણ બોલે છે? આ પંક્તિ છે તો તમને ખ્યાલ જ છે કે આ એક પંક્તિ છે કવિતાની. તો એનો જવાબ કોણ બોલે છે? તો કે આ પંક્તિ સિંધુ વર્ગ સમક્ષ બોલે છે. કે જ્યારે પાઠ આપણો પૂરો થાય છે ત્યારે તમને મેં કીધું હતું કે સિંધુ કયું ગીત ગાય છે, કઈ પંક્તિ ગાય છે. તો પંક્તિ કઈ ગાય છે? કે ઓ લાલ મેરી પત રખ્યો બલા ઝૂલે લાલ વણા. તો આ પંક્તિ સિંધુ વર્ગ સમક્ષ બોલ ગાય છે. આ પંક્તિ લખવાનું છે બાળ મિત્રો. આ વાક્ય કોણ બોલે છે એવું નથી લખવાનું અહીંયા, કે આ પંક્તિ સિંધુ વર્ગ સમક્ષ ગાય છે.
તો કોણ કોને કોણ બોલે છે અને કોને કહે છે કુલ કેટલા છે ત્રણ છે તો ત્રણ ત્રણ ના જવાબ તમને મેં સમજાવી દીધા છે હવે જો પ્રશ્ન નંબર 5 કે નીચેના શબ્દો જોડણી સુધારીને લખો તમને બોર્ડ પર લખાવું છું સમજાવું છું છતાં પણ જ્યારે પણ ગુજરાતીની પરીક્ષા હોય છે ત્યારે તમે બહુ ભૂલ કરી બેસો છો જોડણી સુધારવામાં તમને હું સમજાવું છું લખાવું છું છતાં પણ દીર્ઘ રસ્વ માત્ર અર્ચંદ્રકારે બધું જ તમે ઉતાવળમાં લખીને મૂકી દોજો પછી ખોટું પડે છે જો અર્ચંદ્રકાર નહીં હોય ને તો હું હકીકતમાં પ્રશ્ન ખોટો જ પાડી જા જોડણી સુધારે ખોટો જ પાડીશ ભલે પછી એ તમે આમ લીટો કર્યો કામ લીટું કર્યો પણ જેવી રીતે જોડણી સુધારો શબ્દ આવે ત્યારે જે હું સમજાવું છું એમ જ તમારે જવાબ લખવાનો છે કે જોઈએ આપણે વિદ્યાર્થી તો તમે તમારા પાઠ્યપુસ્તક પણ જોજો કે વિદ્યાર્થી કેવી રીતે લખ્યું છે અને જવાબ આપણે કઈ રીતે લખવાનો છે તો શું લખ્યું છે અહીંયા વિદ્યાર્થી અર્ચંદ્રકાર ક્યાં આવ્યો અહીંયા આવ્યો છે ઘણા શું કરે છે ધ્યા છે એની ઉપર કરી કાઢે છે પણ નથી કરવાનું એવી રીતે જે રીતે હું તમને સમજાવું છું એ રીતે જ તમારે જવાબ લખવાનો છે બાળકો તો શું લખવાનું છે અહીંયા વિદ્યાર્થી તો અહીંયા અર્ચંદ્રકાર આવ્યું પછી અહીંયા વૃંદાવન તો વૃંદાવન કઈ જગ્યાએ કરવાનું છે જો અહીંયા વૃંદાવન બરોબર એવી રીતે પછી છે પ્રતિનિધિ તો પ્રતિનિધિ આવી રીતે જ લખવાનું છે તમારે જોડણી સુધારીને પછી છે સમિતિ તો સમિતિ પ્રાચીન તો પ્રાચીન અને પૌરાણિક તો પૌરાણિક એટલે તમારે જોવાનું છે પૌરાણિક તો પૌ ઉપર બે માર્ક કરવાનું છે એવી રીતે જ તમારે જેવી રીતે મેં અહીંયા જવાબ લખ્યા છે એવી રીતે તમારે સાથે બુદ્ધિમાં તમારે લખવાના છે લખો છો છતાંય તમે ભૂલ કરો છો જોડણી સુધારવામાં તમને વારે વારે કેવું પડે છે કે જોડણી સુધારવામાં ધ્યાનથી જુઓ અને સમજો કે જોડણી કઈ રીતે સુધારીને ફરીથી લખી છે આપણે તો હવે જોઈએ પ્રશ્ન નંબર 6 પેજ નંબર છે 22 બરોબર એમાં શું લખ્યું છે કે નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો પરીક્ષા જ્યારે હોય ત્યારે એવી સૂચના મારી હોય કે સમાનાર્થીના બે બે શબ્દો લખો તો બે લખવાના છે અને એકલું સમાનાર્થી શબ્દ લખવું હોય તો એક લખવાનું છે તમારે જો મેં અહીંયા સૂચના શોર્ટમાં લખી છે પછી પોથીમાં શું લખ્યું છે કે નીચેના બે બે સમાનાર્થી શબ્દો લખો બે જ લખવાના છે એક નથી લખવાના કેટલા લખવાના છે બે તો આપણે પહેલું જોઈએ શું છે નજર બરાબર નજર છે તો નજરનું સમાનાર્થી શબ્દ શું થાય તો કે છે દ્રષ્ટિ અને લક્ષ બે થાય છે જો એક લખવાનું કીધું હોય તો એક લખવાનું છે બે બે સમાનાર્થી શબ્દ કીધા હોય તો બે લખવાના છે તો નજરના બે સમાનાર્થી શબ્દ થાય છે કયા કયા તો કે છે દ્રષ્ટિ અને લક્ષ હવે જોઈએ બીજું પર્વત તો પર્વત તો તમને ખ્યાલ છે સમાનાર્થી શું થાય પહાડ અને ગીરી બે ત્રીજું છે સ્થળ તો જગા અને સ્થાન કુદરત તો નિસર્ગ અને પ્રકૃતિ બાળ મિત્રો સમાનાર્થી કેટલા છે ચાર છે ચારે ચારમાં બે બે સમાનાર્થી શબ્દ લખેલા છે આપણે અહીંયા તે તમે જોયા બરાબર છે આવી જ રીતે બે બે સમાનાર્થી શબ્દ તમારે લખવાના રહેશે હવે જોઈએ પ્રશ્ન નંબર 7 કે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો પ્રશ્ન નંબર 7 શું છે કે વિરુદ્ધાર્થી શબ્દો લખો કુલ કેટલા છે એ 8 છે તો વિરુદ્ધાર્થી શબ્દો કઈ રીતે લખાય સાદે પોથીમાં જોજો અહીંયા ચોકડી ઘડી છે વિરુદ્ધાર્થી એટલે એનું વિરુદ્ધ શું થાય અમી એનું વિરુદ્ધ શું થાય તો બરાબરની નિશાની સમાનાર્થીમાં આવે છે અને અહીંયા ચોકડી એટલે ગુણાકારની નિશાની તમે કહો છો ને એ વિરુદ્ધાર્થી શબ્દમાં એ નિશાન આવે છે બાળકો તોય તમે ઘણી વખત શું કરો છો બરાબર કરીને જવાબ લખી નાખો છો પણ એવું નથી કરવાનું આવી રીતે જ લખવાનું છે તમે પાઠ્યપુસ્તકમાં જોજો શું કરેલું છે તમને દેખાશે તો હવે જોઈએ પહેલું શું છે અમી તો અમીનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય છે ઝેર જન્મનું મૃત્યુ માન તો અપમાન ઉદાર તો કંજૂસ સાપ તો આશીર્વાદ શરૂઆત તો અંત વિશાળ તો સાંકડું અને આઠમું તો સૂર્યોદય તો સૂર્યાસ્ત જો સૂર્યોદય અને સૂર્યાસ્ત એમાં પણ તમારી ઘણી વખત ભૂલ થઈ જાય છે પણ ધ્યાનથી તમે સમજતા નથી અને જોતા પણ નથી અને ડાયરેક્ટ લખી જ કાઢો છો પણ તમે જુઓ તો ખરા અને વાંચો તો ખરા તો ખબર પડશે ને કે કેવી રીતે લખાય સૂર્ય સૂર્યોદય લખ્યું છે તો અહીં શું લખવાનું છે સૂર્યાસ્ત સર્દો છે અને તારે જોડી દીધો છે એટલે તમારે કાનોમાં તો દીર્ઘ રસ્વમાં જોડણી સુધારવામાં ઘણી બધી ભૂલો થાય છે એટલે ભૂલ સુધારવા માટે થઈને તમને હું વારે ઘડીએ લેક્ચરમાં કહું છું
કે તમે ધ્યાનથી પહેલા વાંચો, જો અને સમજો અને પછી લખો, એટલે વારે વારે તમને કહેવામાં આવે છે આવું. હવે જોઈએ પ્રશ્ન નંબર 8. તમે તમારી સાથે પોથીમાં જોજો. પ્રશ્ન નંબર 8 છે, એમાં લખ્યું છે કે નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. તો જોઈએ આપણે એ કે કોઈ સમૂહના નેતા તરીકે ચૂંટાયેલી કે નિયુક્ત થયેલી વ્યક્તિને શું કહેવામાં આવે છે? તો કે છે પ્રતિનિધિ. પ્રભુનો કે મહાપુરુષનો સંસારમાં જન્મ થવો, અવતાર. આપણે જ્યારે પાઠની શરૂઆત કરી હતી ત્યારે શબ્દ સમજૂતી લખી હતી, તો તેમાં આપણે શબ્દ સમજૂતીની અંદર અવતાર તો જન્મ થવો ખબર છે ને, સમજાયું હતું. તો આપણે એનું શબ્દ સમૂહ માટે એક શબ્દનો ઉપયોગ કરવાનો છે. તો શું કહે છે કે પ્રભુનો કે મહાપુરુષોનો સંસારમાં જન્મ થવો, તેને શું કહેવામાં આવે છે? તો કહે છે અવતાર. પછી વહાણો દ્વારા પરદેશનો વેપાર ખેડવો, તેને શું કહેવામાં આવે છે? વહાણવટુ. શું કામ? તો કે છે વહાણો દ્વારા પરદેશમાં જવા માટે, તો એને શું કહેવામાં આવે છે? વેપાર કરવા માટે, તો શું કહે છે? વહાણવટુ. પછી ચોથું છે દરિયાઓની મુસાફરી કરનાર. દરિયાની અંદર જે મુસાફરી કરે છે એને શું કહેવામાં આવે છે? ધંધો કરવા માટે. હા બાળકો, તો શું કહે છે? દરિયા ખેડુ, વહાણવટી અને ખલાસી, આ ત્રણેયના અર્થ થાય છે. તમારે કોઈ પણ એક યાદ આવે તો તમે એનો જવાબ લખી શકો છો. હવે જોઈએ પાંચમું કે સત્યના પાલનનો આગ્રહ સવિને કાનૂન ભંગની લડત, તો એને શું કહેવામાં આવે છે? તો કે છે સત્યાગ્રહ. ફરીથી કહું છું કે સત્યના પાલનનો આગ્રહ સવિને કાનૂન ભંગની લડતને શું કહેવામાં આવે છે? તો કે છે સત્યાગ્રહ.